રહ્યું. વૃક્ષળ આવી તને ઓગડા વળી જઈશ. એ મરસાવારી બોલો, મેં આયા મેં મરસા લેવા આવીને તમે આમ મરસા વીણવા વયા જાઓ. તો વીણા વગર ઢગલા ખાહે ભેગા. આ તો હાવ ખાલી છે, આ ખોપરું ખાલી છે, આ ખાલી નથી. હવે છે ને વેલિડિટી પૂરી થવા આવી છે, એટલે આનો અવાજ ધ્યાન ન પોગે. સમજ્યા? ભાંગી નાખશો? ના, ન ભાંગે. દોહી નવરી નહોતી? લે, દોહી ક્યાં છે? ખબર નથી તને? વેલી છૂટી ગઈ બિચારી. ના રે, ના ભાગી ગઈ. જાત્રાએ ગઈ તી, પાસે આવી નહીં. ઘણી ગોઈ તી, પણ પછી હમાસાર મળ્યા કે ઓલો પરસો તમે નથી આવ્યો, એટલે મને એમ છે કે પરસો તમને ડોહી બે વ્યા ગયા. આ ઉંમર ક્યાં લાગી? તમે એવા વિચાર આ ઉંમરે ન કરાય. સાંડલો કર્યો છે, ભૂંડા લાગો છો. બિચારા આગે પલે જાત્રા એ ભાઈ આગ્યા હોય. એ 3 વરહ હાલે જાત્રા, 3 વરહ થયા તારા બાપ. તો કે કોરા રખ્યા હોય, અટવાઈ ગયા હોય, જાણ્યા વગર કાઈ ન કહેવાય. હવે ઈ એના કર્મ ને આપણા કર્મ અલગ છે. હાલો હું લેવું છે. આના ડીટીયા ક્યાં? ડીટીયા કાઢ નઈ કા? તો મારે ડીટીયા લેવા છે. હે? હા, ભેંસ નો ધોહાણો કરવો છે. ડીટીયા લેવા તો ડીટીયા અહીંયા નથી. એ ઓલા શેઠે મેં ડીટી ડીટી ન્યા ઢગલો કર્યો છે. હે? તો ઈ લઈ આવી તેને. ઈ ઓહો, ડીટીયા બેસવા બેઠી છું. તે મરસાનું ડીટીયા નું બધું ભેગું ન આવે? ના, ડીટીયા હું નોખા વીણી નાખી દઉં છું. ઈ મફત માં જોતા જ લઈ આવો ઢગલો પડ્યો. હું લેવી તો 150 રૂપિયા થાય કિલો ના. ની આ મરસા તારા ડુપ્લિકેટ તો નથી ને? હરવા બહુ છે. કેમ આ હું સાઈ નથી આવ્યા છે તે ડુપ્લિકેટ હોય? કોણ જાણે, સાઈ નથી પેલા સોખાઈ આવી ગયા તા, માણા વાતો નતા કરતા. આ આગરાસો આ ડાબલા સડાવે તો દેખાતું નથી કે આ ઘરની ખેતી લઈને બેઠી છું અને દેશી મરસાનો મે આ થળો માંડો છે. હારું, કાઈ વાંધો નહીં. હાલ હું ભાવ છે કે ઓળ તો મોંઘા છે. 500 રૂપિયા નો કિલો. 5000 છે પીઠમાં. પીઠમાં 5000 છે મણના. એટલે હું આને પીઠ સમજસ તો? આ પીઠ નો બાપ કેવાય સમજો? એક પાણીએ પાકેલું, એક ખેતર નું, એક વકલ નું મરસું. નોખા નોખા ખેતર નો થોડો ભેગો કરી નથી વેચતી હું. પીઠ નો બાપ કેવાય? આ તારો 3 લાખ નો ખેતર નો કટકો છે ને પીઠ 3 કરોડ ની હોય. પણ એમાં માલ હતર પાણી માં પાકેલો આવ્યો હોય? એક પાણીએ પાકેલો છે. હું ભાવ છે કે 500 રૂપિયા કિલો. પેલા તારા ઓલા તાજવા છે ને જોવા દે, એમાં કઈ સીટિંગ નથી કર્યું ને તે? સીટિંગ મને લાગે આ ડોહો મારું કરી જાહે. આ સીટિંગ તો ડોહી આરે ડોહા તે લગન કરી કરી નાખ્યું લાગે. આ વજન આમાં ખાસો પડી ગયો છે. જો બે મરસા વધારે નાખ દઈશ હો, એટલે ખાસો બુરાઈ જાહે. તે તો ફાકી ખાસ કઈ કઈ ખાવ ને. અરે રે, તારો તો અવતાર બગડો ભાઈ. અવતાર તમારો બગડો. જાતે જિંદગી ડોહી હજી આવી નથી. હવે તમારો બગડો કે મારો બગડો? એ મેણા થોડા માર, મને મરસા કરી દે 1.5 કિલો. આ લાવો હાડી હાથે રૂપિયા. ઉભી રે. આમાં ખતરો થાય. હું હુગતો હતો. હું હુગાડતી હતી. બહુ કરી તે તો ભાઈ. બરોબર છે ને, મરસા પછી બદલાવા નહીં પડે ને. કઈ બીજું ત્રીજું કઈ માલ નથી બદલાવવો પડે એમાં. હે ને, છોકરા ની વહુ છે ને માથા ભારે છે એવું કઈ લાગે ને તો મને હેરાન કરે છે, બીજું કઈ નહીં. ઈ તો કઈરા ભોગવવા પડે. ડોહી ને કેટલી હેરાન કરી છે. જાત્રા થી પાછી નું આવી તો સામે વવે એવી ભટકાય ને. કઈ લઈ આવ્યા છો ભરવાનું? ક્યાં આ રહ્યો? આટણ હેઠું રાખો. હવે નહીં લેવાય. ફાટી ગયો.
ખાલી ખોરામાં મરસા નહીં કાત વાહે સોયણો ફાટી ગયો. હવે મરસામાં કેટલો ગામ હશે, કેટલા દમ ભરે તાકાત વાળા મરસા. હજી તો ખોરામાં લીધા ભેગો સોયણો ફાટી ગયો. તો વિચાર કરો, આની સકડી શાકમાં નાખીને કાઢી હોય તો શું થાય? સાચી વાત છે. જો ખાલી ખોરામાં લીધા મારી પાસે એટલો બરાવી ગયો છે ને, જો આ ઠેકીને વયો જાવ હમણાં. ગુલાબી ગાજરિયા ને મોંઘા મસાલા, કેરી ના કટકા કરજો રે, પછી કરજો અથાણા. અથાણા માં મરસા ને ભૂકી ભભરાવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ભાવ છે મરસા? મરસા તો માળી પણ મોંઘા બહુ છે. પણ અમારે બિયારણ મોંઘું હતું ને, એવું બહુ મોંઘું છે. એમ શું ભાવ છે? 500 રૂપિયા કિલો છે. ઓહો, એટલું બધું મોંઘું છે? મારી ઓળ તો પીઠમાં 4,000-5,000 તો હોલસેલમાં મણનો ભાવ છે, તો રિટેલમાં કેટલો પડે? ઓહો. અને પાછો એ તો મરસામાં ડીટ હોય, બી હોય, બધું. આમાં અમુક ટકા બી મેં વેરી નાખ્યું હોય, ડીટિયા કાપી નાખ્યા, સોખા કરી નાખ્યા. ના, એમ તો વસ્તુ તો ચોખ્ખી દેખાય છો. તારી વસ્તુ આમાં ના જોઈ લ્યો. ના ના, હારું છે, વસ્તુ તો હારું. અમુક મરચું ડાઘ વાળું હોય તો એ જોગતો જોગતો ધ્યાન પડે કાઢ નાખવાનું હોય. તો ડાઘ વાળામાં 500 નીકળી જાય, તમારી નીકળે મારી અહીંથી કાઢી નાખી હું. અમુક ટકા હશે તો બાકી હાવ વીણવા નહીં દઉં. તો તને 500 કેમ દેવા? અભિમાન નથી, ધંધો કરવા બેઠા છે. એવા તમારી જેવા ખતર ગરા ગય, બધાય વીણી વીણી લઈ જાય તો તમે વધીએ. તે કઈ ધંધામાં એમ ન કરવાનું હોય કઈ? દાદાગીરી દાદાગીરી ની ક્યાં વાત છે? ધોકા મારીને બોલાવા નથી જતા બાપા, જોતા હોય લઈ જાઓ. એટલે ઈ થયું ને કે તમારે જોતા હોય લઈ જાઓ, નહીં કઈ નહીં. અમારે હું હાથી તમારી બેન લીધી આવશે, પૈડું નહીં રે કોઈનું. બહુ સારું. અને ધંધો કરાય તો શાંતિ થી કરાય, વડકા ન નખાય બધાય ને. તમને જય શ્રી કૃષ્ણ કર્યા, તમને આવો એમ કીધું, પ્રેમ થી વાત કરી. આ તો તમે શેરો દીધો ને પછી મારો મગજ છટકો. તે કઈ હું કઈ ઘરાક ને આયા પગના અંગૂઠા તો ન પીવ કઈ? રાંધણ માં ગોળણી કર્યું એમ કઈ તમારા પગના અંગૂઠા નો પૂજો. તે કઈ પૂજવાની વાત નથી, પણ પૈસા આવતા હોય તો માલ તો સારો આપવો પડે ને. સારો છે, જી છે, ઈ છે, હમું છે, છેતરવાની વાત નથી. જી છે, આ છે, કઈ દઉં છું. ઘરે છોકરા ની વહુ છે? સેમ બે છે. ઘોડિયામાં છોકરા રમે છે? હા. તો એક કામ કરો, દાદા મરસા તમે લઈ નઈ શકો, તમારી ઓકાત નથી. આ બે મરસા લઈ જાવ, છોકરા ને કાનમાં આમ ફકડાઈ દઈને એમ લાગશે ગઈઢી માં ઘૂઘરો લઈ આવ્યા. એ ઓકાત બોકાત ની વાત કરતી નઈ હો. હું કઈ એમને રિક્ષા માં કે સાયકલ માં નથી આવી, ફોર વ્હીલર માં આવીશું મરચા લેવા. જો ઇનોવા પડી બાર તો હું કામ આટલી મગજ મારી કરો, લઈ જાવ ને. બાકી જેમ તેમ નથી બોલવાનું, કહી દઉં છું. હા બાપા, ખોકરા છે ને વહુ છે ને હું છે. આ તો તમે આમ ખોખડાયું એટલે કહું છું. આ ખોખડાયું એટલે આ તો જોવું પડે. ઈ તો હાવ ખોખડા મરચા દે તો અમારે શું કરવું? એટલે ખોખડાયે ખબર પડી જાય, પડી જાય. આ બી વગર ના હોય કઈ રહ જ ન હોય ને મરચામાં. હવે લેવાના છે, લેવા હોય તો લે. મગજ મારી કરો, માં ભાવ લાગી કર. 500 રૂપિયા 500 રૂપિયા એક જ ભાવ, છેતરવાન ધંધા જ નહીં. 5 કિલો લેવા છે, 2500 રૂપિયા 2000 આપી દઉં. માં હા તો કાઈ વાંધો નહીં, તારા જેવાય ઘણાય બેઠા છે પીઠ માં. હા તો જાવ ને બાપા, આવું મરશું રહી હોય જોઈ આવો. આનાથી હારું રેશમ પટ્ટો છે, રેશમ પટ્ટો. આ તારી જેવા નો બધા દોર જાતા કલર વાળા મરચા લે જા કર વાત. અરે રે, સીઝન માં
અમારું કુટુંબ મોટું છે, અમે તો 5-5 7-7 10-10 કિલો મરચા લઈ જઈએ. કેટલા જણા છે કુટુંબમાં? અમે 8 જણા. મોટા તમે ને? હા. ઘરમાં કોઈનું હાલતું લેવું ને તમારા સિવાય? તો હું મોટી છું. હા, હું છું તો મારું ચાલે ને. તો ના આપજે આયા તારું નહીં અને નોકરી લેવા હોય તો સીધી રીતે લે મગજખામાં. નથી લેવા જા. હા તો નીકળો જાઓ. મારી બેટી એક તો વેચવા બેઠી છે ને પછી પાવર નો પાર ને ધંધો કરવા બેઠી છું, મહેનત નું ખાવ છું, લૂંટવા નથી બેઠી એટલે જેમ તેમ બોલતી નહીં. આ લૂંટે છે 10,000 ના કલર વાળા મરચા દાયકા છે ને તને 500 રૂપિયા લેવા. લોહી લબલબ કરી માં નકર માથામાં મુઠો ભરીને મરચાનો ઘા કરી એમને મરી જાય. ઓ આ વીજોડી ના મરચા. હવે જા જા તઈ જારે બાપા નું રાજ નથી કે મારી લે ના છુપાડી લે. મરચા નો ધંધો કરતે ને ખાની માની ધંધો કર. જાલે મારી માં આઈ થી જાને જાઉ છું. હાલતા હાલતા ગોથા ખાતી જાય છે, પાવર નો પાર નહીં. ચાલો મરસા વીજળી ના મરસા. મરસા કોઈ ભેતો નહીં તો મારે એમનામ લઈને લઈ જવા. બેન મરસા દેશો છે? કેટલા ના કિલો છે? 500 ના કિલો. એટલા બધા ભાવ હોય હે બેન? પટાણે ભાવ ભાવ હોય, સીઝન સીઝન ભાવ વધ ઘટ થતા હોય. પણ વ્યાજી કરી દેવો ને? ના ભાઈ, એમાં કઈ નહીં થાય. ત્રણ પાણી લાવો ગાયો ગા. ઉભો રે ઉભો રે. આ દઉં દઉં. કોણે ડોટાયો કર્યો તો કે ખા? આ હું કઈ સીપડા છે? સીપડા લેવા આવ્યો એ મરી ગયો. મરસા સાખે એટલે. અરે લાવો બેન ગાયો ગા. એવડું શરીર, એવડી બુદ્ધિ, શરીર નો વિકાસ થયો, બુદ્ધિ નો નથી લાગતો. થોડું પેટમાં ઢાળક થઈ. યાદ બી કદે હો ને કઈ ટક થઈ. અટણ એક ટમેટો કાઢો, સવાર બે ખાવા પડશે. કઈ ટાટે ખાય 500 રૂપિયા કેટલા લેવા? 400 ઇંકે ને આલે. 500 રૂપિયા કેટલા લેવા? 2 કિલો. કઈ લેવા છો? અટણ નહીં, મારા માં લઈ જાય. હું તો ખાલી ભાવ પૂછતો તમને. કઈ લેકો પડલે તો પછી માને મોકલાય. હું કામ ભેજાના દહીં કરવા આવો છો? તોડે આવો છો? માને મોકલી. મે કીધું અહીંયા નીકળો ને ભાવ પૂછતો જાઉં મરચાનો. અરે મેં કીધું તું તને ભાવ પૂછવાનું. હા વારો વયો જા ને ભાઈ અહીંથી. થેન્ક યુ. ટમેટો ખવડાવ્યું એટલે. થેન્ક યુ નો દીકરો. મરચા ખાવા આવ્યો તો ટમેટા ખાવા કઈ ખબર ન પડી. અરે અરે આ તો દી બગડી ગયો છે. હા હે બાપા, તને મરસી લાગી તો હું શું કરું? હે છોકરા એમને શાક વાટું મરશું કે કેવું શીખું છે? ટમેટું ખવડાવ્યું, આહુડા વહી ગયા તૈયાર તો પાછું પડ્યું. અરે રે બિસારો, ત્યાં મરચા વેચવા બેઠા હો કે કોકના છોકરાને મરચા લગાડવા? આય આય રાખી રેકડીએ ધરાક લેવા જાવ. હા બે દાણા શાખો ખાટી છે મીઠી છે. ધરાકની રેકડી વાળો બિસારો વેપાર કરવા બેઠો ના પાડે. નસ પાડે તો આ છોકરો મરચા લેવા આવ્યો. હવે એને ટેસ્ટિંગ કર્યું, તીખું છે મોરું, મારે કઈ શાખવા ના પડે. પણ એ બુદ્ધિ વગરના ને વિચાર કરવો જોઈએ કે કઈ વસ્તુ શખાય કઈ ન શખાય. દૂરબીન નથી. હું દેખાય કે બીજું? અરે જોઉં છું બી ઉપર થી ખબર પડે કેવું તીખું છે. હું તો સાચું કહું તો મને આવી કઈ જ ન પોહાય. આ મરચા લેવા ને ધરાવા ને તેલ દેવું ને ચારવું ને આ કોણ જફા કરે? ત્યાર લઈ લે અહીંયા ક્યાં કોઈ ના પાડે છે. પણ આ મારી હાહુ છે ને, હા શું કહું ને બાપા, એનો તો ઉપાડો કે હું કેવું. એ સમજણા છે એને ખબર પડે છે બધી, કે ભલે કંપની વાળા બધી વસ્તુ વ્યવસ્થિત જ આપે છે પણ અમુક પેકિંગમાં મિલાવટે આવી જતી હોય. અમુક એસેમ્બલ કંપની હોય ને ડુપ્લિકેટ કોકના મારકા મારે એમાં તમારા જેવા છેતરાઈ જાય. એના કરતા તારી હાહુ ની વાત હશે. અને જૂના વિચાર મારા માણા છે ને એને તો બધી ખબર પડે. અને તો 12 મહિના નું એને આઈકે ધરાવે. હા હવે એ તો હવે ક્યાં જાવું બાપા? પનારે પડ્યા છે અને ઘરવાળા જો લવ મેરેજ કરીને આવી તો હોયો ગયો મુવા વિદેશ અને મને મુક્તો કે હા હું આગળ. સારું ને વેલા મોડો તને લઈ જાય બલુંગમાં બેહવા જડશે નકર સાયકલમાં નહીં બે કોઈ દે.
તારે ના એમ તો મે માર બાપાને ઘરે બલૂન માં બેહીને જ આવી છું પણ આ તો મારા કરમ ફૂટલા નથી આયા ભાટે ભરાણી એમાંય મારી હાહુ નો તો સ્વભાવ આખો દી કચ 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 તાઈ હાયલા કરે બધે જાવા દેવાય બે જમાણા નું કઈ મનમાં ન લેવાય તોય તમારે હારું છે પણ છોકરા ઘરે મૂકીને જાય બેઠી છો ખેતર માંથી મરચા ઉતારું આ હમો નમો કરું કામ એ કામ ઈ વાતે હાચી બાઈ ની જાત છે આપણો અવતાર છે કામ કરવાનો ઈ વાતે હાચી હતી હાજા તૈન છોકરા હે તમને જોઈને લાગતું નથી હો હા જેટકી લાગે હા હાચી બધા એમ જ કેવો બેન હે હું તો જેમ એમ પૂછવા હતી ખગાઈ કરી કે નહીં ક્યાં જ કરું હું એવી જેટકી લાગું તો તો કાલ થી મારે ડ્રેસ કેવો અરે આમ જો આમ લેગીસ ને આમ કુર્તી ને આમ તમે પહેરું હોય એટલે કાલ થી કોક ને એમ થાય કે આ બાઈ ના નવા માંગા ના તઈ બાકી મારી હાહુ તો એમ જ કે ઓળા જેવી છે ને હાવ આવી છે મારો ઘરવાળા કે તો ગમતી નથી ને આવી છે તેવી મારા ઘરવાળા ને હું ગમું ને એ હાટું ખીચો મેં પોની કરાવી જો હવે તો એમ કેસે કે તું માધુરી ની માસિયાર બેન લાગે હે ને કેટલા મરસા દઉ જો હાસુ કહું ને બેન તો મને તો એમ થાય છે કે આખી ભારી મરસા હંધાઈ લઈ જાઉં હંધુ મરસો ધરાવીન ચારીન માર હાહુન કહું તેલ દઈન મૂકી દે પાંચ હાથ ઓરની શાંતિ મારી બંદર 3 કિલો છે બધાય થઈ હવે એટલા બધા તો પૈસા નથ લઈ આવી પાછી તો ઘરનું એડ્રેસ દે ને હવે આપણે બે તો બેનપણી થઈ ગઈ પાછી દઈ દેજો ના હવે વરી એમ થાય કે આટલા બધા લઈ દઈને મારી હાહુ બાચશે હા હો એમ કરતા આ વરમ જો એટલું લઈ દઉં કેટલા દઉં મારે કિલો જો હે કિલો નું શું છે કિલો ના 500 રૂપિયા છે કેમ કે 200 રૂપિયા તમે કમાઈ નાખી વરમ મહેનત કરી પણ આમ જો તારા માં મારે કઈ કમાવું નથી તું હવે મારી બેન પણ થઈ ગઈ અને કોઈ વખાણ ન કરે તે મને માધુરી ની બેન દેવી ગણી દીધી તી મારું તો ઓછું ને પૈસો દે દે ને હે ને હું જોઈ લો પૈસા એમ નહી તો 500 ના 2 કિલો નહી તારે કોઈ દી ભાવ પૂરો ભરવો જ નહીં પડે હું જિંદગી માં નફો નહીં કમાવું ખબર પડશે લાઈ એમને 500 રૂપિયા દઈ દેજે બરોબર હા તે કઈ વાંધો નહીં હાલો હાલો જાઓ હવે શેઠેલી તો ભર દો ના ના બસ એટલો તો વિશ્વાસ હોય ને હવે બેનપણી ઉપર હા એ તો અને હું શું કહું છું હું છે ને 300 લઈ આવી છું ને કાલ પાછી આમણી નીકળી એટલે 200 દઈ જાય તો બીજું કઈ લેવાનું પૈસા ઘટે હોય તો આ લેતી જા પાછા અરે ના ના બેન આમ જો હું છે ને કાલ નીકળી ને એટલે દઈ જાય હો મારા આમ હો લેતી જા જા રસ્તામાં કાઈક વરી ગમી જાય તો લેવા થાય ને હા શું કહું એ મારે કે હગી બેન નથી પણ આજ મને એમ થઈ ગયું કે તમે માર બેન જેવા જ છો મારું આયું ભરાઈ ગયું કોઈએ મને આવું કીધું નથી તે કીધું નકર મને ઘરમાં બધા કીધા કરે ઘર આગાવે કીધા કરે આ જેમ થયું કે મરસા વાંચવા બેઠી ને આ મારો મરસાનો સીઝનનો ફેરો સફળ થઈ ગયો હે ને અને જો આશીર્વાદ દેતી જાઉં હું કે હંધાઈ વેચાઈ જાય મારા જેવા ઘર આગાવે એ હારું તો હાલો કાલ આવી હો સૌ તો હું ગઈ હતી તોય આ એમ કહી દે કે જુવાન દેખાશે મારી દીકરી મોટી મોટી વાતો કરી ખોટા વખાણ કરી મને છેતરી ગઈ અરે અરે હું વીજળી આખા ગામની માં થવા નીકળી હતી પણ આ ખબર પડી કે શેરમાંથી હવા શેર હોય આ તો મારી એ માં ભટકાણી
હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી, તમારી સમક્ષ મરચાની સીઝનનો વિડીયો લઈને આવ્યા છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચટણી દરાવી લેજો. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શર્મા, આપને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બધા મસાલા લઈ લે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. હું છું કાજલ દાવડા. જો તમને અમારો આ મરચાનો વિડીયો ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, આટલું બધું માખણ લગાવીને કોઈ છેતરતા નહીં હો બાપા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.